આપણે જાણીશું વિચાર વિસ્તાર અર્થ વિસ્તારની સિરીઝમાં નંબર 3 આવ નહીં આદર નહીં નહીં નયન માને તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મે. તો મિત્રો ચાલો આપણે આ વિચાર વિસ્તાર અર્થ વિસ્તારને સારી રીતે સમજીએ અને એવી રીતે સમજીએ કે આ વિચાર વિસ્તારને જો તમે સમજીને લખશો તો કદી પણ ભૂલાશે નહીં અને ક્યારેય નહીં ભૂલાય એવી રીતે આપણે સમજીએ. ચાલો આ કાવ્ય પંક્તિ છે મિત્રો, આવ નહીં આદર નહીં નહીં નયન માને તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મે. તો મિત્રો કાવ્ય પંક્તિમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહીં આદર આપે નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય તેમને ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ. તો મિત્રો અહીં નયન એટલે આંખો અને ઘર અને કંચન એટલે કે સોનું, કંચનનો બીજો અર્થ થાય સોનું. મિત્રો હવે કવિ આગળ કહે છે, દરેક મનુષ્યને પોતાનું સમાન વહાલું હોવું જોઈએ. કોઈ પણ ધનવાન વ્યક્તિને ઘેર જવામાં આપણું સમાન જળવાતું ન હોય તો તેમ તો આપણે તેને ઘેર ન જવું જોઈએ. પ્રેમ વગરના પકવાન કરતા સ્નેહના સૂકા રોટલા વધારે મીઠાશ ધરાવે છે. મિત્રો મિત્રો આપણે ઉદાહરણ જોઈએ તો ભગવાન રામે પ્રેમથી આપેલા શબરીના એઠા એટલે કે જૂઠા બોર 32 પકવાન કરતા પણ સારા લાગ્યા હતા. મિત્રો આજે ભગવાન રામનું નામ લઈને વોટ લેવામાં આવે છે પરંતુ ભગવાન રામના એક પણ ચરિત્ર એ લોકોમાં હોતું નથી. આજે તમે ગરીબના ઘેર જઈને કોણ જમે છે? મિત્રો જો ગરીબના ત્યાં પ્રેમ જોવામાં આવે તો એના ઘરે જઈને એની પરિસ્થિતિ એનો દુઃખ સમજીને એના પ્રેમથી એનો ઉદ્ધાર કરવો જોઈએ. આજે ગરીબો ભૂખે મરે છે અને અમીરોને ધનવાનને વધુ ધનવાન બનાવવામાં આવી રહ્યા છે. ગરીબોનું અપમાન થઈ રહ્યું છે અને એક તરફ અમીરોની વાહ વાહ કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયા પોતાની અય્યાશી પાછળ વાપરે છે અને ભગવાન નામનું રામ લે છે. મિત્રો આગળ આ વિચાર વિસ્તારને સમજીએ. આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કોઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં. આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ એ ખૂબ જરૂરી છે. મિત્રો અહીં વ્યક્તિથી નફરત કરવાની વાત નથી મિત્રો, પરંતુ કોઈના ઘરે આપણે વારંવાર જઈએ તો ત્યાં આપણું માન રહેતું નથી. તો આપણે જ્યાં આપણને આવકાર મળે, મીઠો આવકારો મળે, ત્યાં આપણે જરૂર પહોંચી જવું જોઈએ. પ્રસ્તુત કરતા ડોક્ટર એસજી ભટ્ટ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઈબ કરો અને તમે મારી ચેનલની મુલાકાત લો. એના ઉપર ગુજરાતી સાહિત્યને લગતા તમામ વિડીયો અવેલેબલ છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.